हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। आपणे प्रकरण 6 માં આગળ વધીએ છીએ। જૈવિક ક્રિયાઓવાળો જે પાઠ હતો તેમાં શરૂઆતના તબક્કામાં પોષણ, ત્યારબાદ શ્વસન, ત્યારબાદ વહન અને છેલ્લો તબક્કો છે, છેલ્લો ટોપિક છે આનો, ઉત્સર્જન। તો ઉત્સર્જન વિશે ભણવાનું છે। તો સૌથી પહેલો સવાલ છે, ઉત્સર્જન એટલે શું? વિવિધ પ્રાણીઓ ઉત્સર્જન માટે કેવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે? તો ઉત્સર્જનનો મતલબ એવો થાય કે સજીવો દ્વારા પોતાના શરીરમાંથી હાનિકારક બિનજરૂરી નકામા દ્રવ્યોને બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે। આ ઘટકો એ નાઇટ્રોજનયુક્ત ઘટકો છે, એટલે પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોને નિકાલ કરવાની ક્રિયા, જૈવિક ક્રિયાને ઉત્સર્જન કહે છે। તો વિવિધ પ્રાણીઓ આવા ઉત્સર્ગ દ્રવ્યો જે નીકળે છે નકામાં નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો, એને શરીરમાંથી બહાર કાઢવો ખૂબ જ જરૂરી છે। વિવિધ સજીવો ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે। એટલે કે જે એક કોષી સજીવ છે એ નાઇટ્રોજનયુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો નીકળે છે એને પોતાના શરીરની સપાટીઓ દ્વારા બાહ્ય વાતાવરણમાં યાને કે પાણીમાં તેનો ત્યાગ કરે છે। જ્યારે બહુકોષીય સજીવો છે, જે આપણા જેવા સજીવોની વાત કરીએ, આવા સજીવોને પોતાના શરીરમાં ઉત્પન્ન થતા નકામાં હાનિકારક બિનજરૂરી દ્રવ્યો જે છે એને ઉત્સર્જનની ક્રિયા દ્વારા બહાર ત્યાગ કરવા માટે વિશિષ્ટ પ્રકારના અંગોનો ઉપયોગ કરે છે। સીધા અર્થમાં ઉત્સર્જનનો મતલબ આપણે એક જ અર્થમાં કહીએ છીએ કે જે શ્વસનની ક્રિયા કરી, પોષણની ક્રિયા કરી અને સજીવ શરીરમાં લસિકા અને રુધિર દ્વારા જે વહનની ક્રિયા થાય, આ દરમિયાન જે હાનિકારક નકામા બિનજરૂરી નાઇટ્રોજનયુક્ત દ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે। બરાબર છે? આવું ઉત્સર્જનમાં આપણે મનુષ્યમાં ઉત્સર્જન સમજાવવાનું છે। મનુષ્યના ઉત્સર્જનમાં શું આવેલું હોય છે? એક જોડ મૂત્રપિંડ આવેલી હોય છે, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો। એક જોડ મૂત્રપિંડ આવેલી છે, જો આ આકૃતિમાં આ જે ભાગ દેખાય છે, વાલના બીજ જેવો આકાર છે, એક જોડ મૂત્રવાહિની છે જે નીચેથી નીકળે છે, જોઈ લો આ ભાગ, આ ભાગ મૂત્રવાહિની, પછી છેક નીચેના ભાગમાં તમને દેખાશે આ જે દેખાય છે તેને મૂત્રાશય કહેવામાં આવે છે। એટલે મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર મૂત્રપિંડ છે, આ એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની અને એક મૂત્રાશય અને છેલ્લે નીચે મૂત્ર માર્ગનો સમાવેશ થાય છે। આ દરેક વિશે આપણે ચર્ચા કરવાની છે, તબક્કા સમજવાના છે। એમાંથી સૌથી પહેલું લઈએ છીએ આપણે મૂત્રપિંડ। તો મૂત્રપિંડ ખરેખર એક જોડ છે, કેટલી છે? મૂત્રપિંડ એક જોડ છે। ઉપર કીધું એ પ્રમાણે આકૃતિમાં જોયું, એક જોડ મૂત્રપિંડ છે જે વાલના બીજ જેવો આકાર છે, જે ઉદરના ગુહાના પોલાણમાં કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલી છે। બરાબર છે? ક્યાં આવેલું છે મૂત્રપિંડ? એક જોડ છે, ઉદર ગુહા કરોડ સ્તંભ જે પાછળ મણકા છે તેની વચ્ચે જે કરોડરજ્જુ પસાર થાય છે, આપણે આખો એને કરોડ સ્તંભ કહીએ છીએ। તો એ બાજુએ એના એ કરોડ સ્તંભની આગળ અને આ પેઢાવાળો જે ભાગ છે ત્યાં કરોડ સ્તંભની કશેરુકાની બંને બાજુ પાર્શ્વ બાજુએ એક જોડ મૂત્રપિંડ છે। મૂત્રપિંડમાં રુધિરમાંથી ગારણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે। એટલે કે ખરેખર મૂત્રપિંડ ધમનીઓ સમગ્ર શરીરમાંથી અશુદ્ધ રુધિરને લાવે છે। અશુદ્ધ રુધિર જેવું મૂત્રપિંડમાં દાખલ થાય તો મૂત્રપિંડની આંતરિક રચના, આપણે તબક્કો ચર્ચા કરવાનો છે કે મૂત્ર કેવી રીતે બને, તો અંદરની આંતરિક રચનાઓ એટલી બધી ગુચરામય, જેને ઉત્સર્ગ એકમો કહેવામાં આવે છે, ગુચરામય નલિકાઓ જેવો અત્યંત બારીક ભાગ છે, બરાબર, તેમાંથી જ્યારે રુધિર પસાર થાય તો એની દિવાલોમાંથી નકામા ઉત્સર્ગ દ્રવ્યોનું શોષણ થાય છે અને રુધિર શુદ્ધ થઈને બહાર નીકળે છે। બરાબર છે? ને આ નકામા ઉત્સર્ગ દ્રવ્યોનું ગારણ મૂત્રપિંડમાં થાય છે, ત્યારબાદ મૂત્રવાહિની છે, મૂત્રપિંડમાં નિર્માણ થયેલો મૂત્રને, જો મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડતી એક લાંબી નલિકા છે, આ નલિકાને મૂત્રવાહિની કહે છે। મતલબ કે મૂત્રપિંડમાં જે મૂત્ર નિર્માણ થયું ગારણની ક્રિયા દ્વારા,
ત્યાંથી તેને મૂત્રાશયમાં લઈ જવાનું છે. મૂત્રાશય આપણે નીચે એક સંગ્રહાયેલો ભાગ છે, સંગ્રહ કરતો, મૂત્રનો સંગ્રહ કરતો સ્નાયુમય કોથળી જેવો ભાગ છે કે જ્યાં મૂત્ર સંગ્રહાય છે. મૂત્ર મૂત્રપિંડમાં નિર્માણ થાય, મૂત્રાશયમાં સંગ્રહાય, પણ મૂત્રપિંડમાંથી મૂત્રને મૂત્રાશયમાં લઈ જવા માટે જે પાતળી નળી આવેલી છે એ નળીને શું કહેવામાં આવે છે? મૂત્રવાહિની. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા ક્યાં જાય છે? મૂત્રાશયમાં. ત્યારબાદ મૂત્રમાર્ગ. જ્યારે મૂત્રાશયની કોથળી મૂત્રથી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે એ તાણ અનુભવે છે અને એ મૂત્રાશયમાંથી મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર તેનો ત્યાગ કરવામાં આવે છે, જેને ઉત્સર્જન કહે છે. આ મૂત્રપિંડની આંતરિક રચનાઓ છે. ખૂબ જ ગુચરામય જટિલ રચના આકૃતિમાં તમે સમજી શકો છો. આ એક સૌથી આગળનો પહોરો પ્યાલા જેવો ભાગ જેને બાઉમેનની કોથળી કહે છે. આ રચના જે છે, આવી રચના એક મૂત્રપિંડમાં લગભગ 1,00,000 એકમો આવેલા છે. કેટલા એકમો દીકરાઓ? 1,00,000 એકમો છે. એવા એક એકમની રચના મેં આકૃતિમાં બતાવી છે, જોઈ લો. બરાબર છે. સૌથી શરૂઆતનો પહોરો ગંધ જે, એટલે મતલબ એવો થયો કે જેવું મૂત્ર, સોરી, જેવું રુધિર નકામું, ઉત્સર્ગ દ્રવ્યયુક્ત રુધિર, અશુદ્ધ રુધિર જેવું મૂત્રાશયમાં દાખલ થાય, તો જો લખ્યું છે આ મૂત્રપિંડ ધમનીઓની શાખાઓ છે એના દ્વારા મૂત્ર સૌથી પહેલાં બાઉમેનની કોથળી, જોજો બાઉમેનની કોથળી પછીનો જે સાંકડો ટૂંકો ભાગ છે એ સાંકડા ટૂંકા ભાગને આ ભાગને ગ્રીવા કહે છે. ગ્રીવા પછીના જે ભાગો છે એ ગુચરામય ભાગો છે. એમાં આ ભાગને નિકટવર્તી ગુચરામય ભાગ કહેવામાં આવે છે, આ ભાગને દૂરસ્થ ગુચરામય ભાગ કહેવામાં આવે છે, અને નીચેના અત્યંત સાંકડા નાના ટૂંકા ભાગને હેલ્લેનો પાસ કહે છે. અને આ બધું મૂત્ર, આ મૂત્રપિંડ નલિકાઓમાં, મૂત્રવાહિકાઓમાં, ઉત્સર્ગ એકમોમાં ઘડાયા બાદ આ જે પીળી પીળી લાઈન દેખાય છે ને સંગ્રહણ નલિકા કહે છે, એ સંગ્રહણ નલિકામાંથી મૂત્ર સંગ્રહ થાય અને ત્યાંથી મૂત્રવાહિનીઓમાંથી એ મૂત્ર મૂત્રાશયમાં જાય છે. એટલે હવે આપણે જે ભણવાના છે તબક્કો, એ મૂત્રપિંડની અંદરની રચનાનો તબક્કો ભણવાના છે. જોજો, આ મૂત્રપિંડ નલિકાઓની રચના. મૂત્રપિંડમાં પાયારૂપ ગારણ એકમ શું છે? મૂત્રપિંડ નલિકા. આ રચના મૂત્રપિંડની અંદર છે. પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં, મેં તમને કીધા, લગભગ 1,00,000 ઉત્સર્ગ એકમો છે. એક બે નહીં, તમે જે આકૃતિમાં જુઓ છો એ રચના, એવા 1,00,000 જેટલા ઉત્સર્ગ એકમો એ ક્યાં આવેલા છે? મૂત્રપિંડમાં. એટલે મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે, તેઓ નજીકમાં નિકટમય રીતે ગોઠવાયેલી હોય છે. ગુચરાની જેમ, જાડીની જેમ ગોઠવાયેલી છે. એમાં જે બાઉમેનની કોથળી શરૂઆતના પહોરા પ્યાલા જેવો મૂત્રપિંડ નલિકા લાંબી ગુચરામય રચના છે આકૃતિમાં તમે જોયું. તેના અગ્રભાગે આગળનો ભાગ છે, પેલો ગ્લાસ જેવો પહોરો, પહોરાઘરની જેવો કપ આકારની બાઉમેનની કોથળી નામ આપવામાં આવ્યું છે, બાઉમેનની કોથળી. અને તેનો અંત સંગ્રહણ નલિકામાં થાય છે. મતલબ એના ભાગો છે, સૌથી આગળના પહોરાઘરની જેવો જે ભાગ છે બાઉમેનની કોથળી, ત્યારબાદ પછી ગ્રીવા આવે, ગ્રીવા પછી નલિકાને નિકટવર્તી ગુચરામય ભાગ, છેલ્લા છેડાને દૂરસ્થ ગુચરામય ભાગ, વચ્ચેનો જે ભાગ છઠ્યન પાત્રો એને હેલ્લેનો પાસ, અને છેલ્લે પીળા રંગની જે નલિકા દેખાય છે એને સંગ્રહણ નલિકા કહે છે. બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમકું ગોઠવાયેલું હોય છે, તેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. તમે આકૃતિમાં બાઉમેનની જે કોથળી જોવો છો એની અંદર અત્યંત બારીક જાળી જેવી ગુચરામય, જેમાં મૂત્ર ખૂબ જ દબાણપૂર્વક ગરાય છે, તેથી એ ભાગ છે ને એને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. હવે અહીંયા સવાલ છે કે મૂત્ર, મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય? હમણાં જ કીધું કે જ્યારે અશુદ્ધ રુધિર મૂત્રપિંડમાં દાખલ થાય ત્યારે તે અસંખ્ય નાની નાની નલિકાઓમાં, જેને આપણે ઉત્સર્ગ એકમ કહીએ છીએ, તો મૂત્રપિંડ નલિકા કહીએ છીએ, એવા 1,00,000 ઉત્સર્ગ એકમો છે. તો મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ગારણ કરીને અલગ કરવાનો છે. એ જ વાત છે ને કે આપણે શા માટે રુધિરને ગાળીએ છીએ? તો
મૂત્ર નિર્માણનો મુખ્ય હેતુ રુધિરને શુદ્ધ કરવાનું છે. એટલે રુધિરની અંદર જે ચયાપચયની ક્રિયાઓ થઈ, પોષણની ક્રિયા થઈ, શ્વસનની ક્રિયા થઈ, આ દરમિયાન ઘણા બધા નકામા બિનજરૂરી હાનિકારક પદાર્થો અંદર રુધિરમાં જ ભળે છે. તો એ રુધિરમાં પડેલા હાનિકારક બિનજરૂરી દ્રવ્યોને રુધિરમાંથી દૂર કરવા માટે એનું ગારણ કરવું પડે. આ માટે આવા ઉત્સર્ગ એકમો આવેલા છે. મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, યુરિયા, યુરિક એસિડ વગેરેને દૂર કરે છે. ગારણ એકમો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન કરે છે. એટલે સૌથી પહેલું પેલી મૂત્રપિંડ ધમની જે આકૃતિમાં દેખાય એના દ્વારા મૂત્ર ઉત્સર્ગ એકમ ધરાવતું રુધિર એમાં દાખલ થશે. ત્યારબાદ ખૂબ જ દબાણપૂર્વક એ રુધિર ગળાય છે. રુધિર શુદ્ધ થઈને બહાર નીકળશે. નકામા દ્રવ્યો પેલી અંદરની જે પેલી બાઉમેનની કોથળીવાળો ભાગ છે તેની નલિકાની અંદર ગળાય છે. અને હવે એની અંદર હજુ પણ ઘણી માત્રામાં રુધિર પણ હોય, નકામા દ્રવ્યો વધારે હોય, તેમાં રુધિર રસ પણ રહેલો છે. આ બધું ધીમે ધીમે જેમ જેમ આગળ એ નલિકામાંથી રુધિર પસાર થતું ઉત્સર્ગ દ્રવ્યોવાળું મૂત્ર પસાર થતું જાય, તેમ તેમ ઉપયોગી દ્રવ્યોનું ફરીથી પેલી રુધિર કેશિકાઓમાં શોષણ થાય છે. બાઉમેનની કોથળીમાં ગારણ એકત્ર થાય છે. પ્રારંભિક ગારણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જ્યારે બાઉમેનની કોથળીની અંદર આ મૂત્ર રુધિર ઘડાય ને ત્યારે એ ઘડાયેલા રુધિરમાંથી જે બાઉમેનની કોથળીમાં મૂત્રનો પ્રવેશ થયો તેમાં ગ્લુકોઝ હોય, એમિનો એસિડ હોય, ક્ષાર હોય અને પાણી પણ છે. જેમ જેમ ગારણ મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે. જ્યારે આ મૂત્ર પેલી બાઉમેનની કોથળીની જે અંદર આગળનો જે ગુચરામય ભાગ છે ત્યાંથી જેમ જેમ એ પસાર થતું જાય ગારણ, તેમ તેમ એમાંથી ઉપયોગી પદાર્થોનું ફરીથી રુધિર કેશિકાઓમાં શોષણ થતું જાય. એટલે માત્ર ને માત્ર પેલા ગુચરામય ભાગની અંદર નકામા બિનજરૂરી દ્રવ્યો જ બાકી રહેશે. પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય નકામા પદાર્થો પર રહેલો છે. આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે. અને વનસ્પતિઓમાં ઉત્સર્જન, જેમ મનુષ્ય કે પ્રાણીઓ ઉત્સર્જન કરે છે, પોતાના માટે હાનિકારક બિનજરૂરી નકામા દ્રવ્યો ઉત્પન્ન કરે છે, તેમ આ વનસ્પતિઓ પણ ઉત્સર્જન કરે છે. પરંતુ વનસ્પતિના કેટલાક ઉત્સર્જન જે છે ને તે મનુષ્ય માટે ઉપયોગી છે. જેમ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે તો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, પણ વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે. આ એનું ઉત્સર્જન છે, એના માટે નકામું છે ઓક્સિજન, પણ ખરેખર વાતાવરણમાં ઓક્સિજનની માત્રામાં વધારો કરે છે. આ ઉપરાંત વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણીને વાતાવરણમાં દૂર કરે છે. ખરેખર એના માટે વધારાનું છે, નકામું છે, પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણને જાળવી રાખે છે. કેટલીકવાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણમાં સંગ્રહ કરે છે અને છેવટે આ પર્ણો ખરી પડે છે. બરાબર છે. એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી એના દ્વારા જે ઓક્સિજન ઉત્પન્ન થયો તેને સીધે સીધો વાતાવરણમાં મુક્ત કરી દે છે. બીજું ઉત્સર્જનની ક્રિયા દ્વારા પાણી મુક્ત થયું છે. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા તે વાયુરંધ્ર દ્વારા વાતાવરણ પાણી મુક્ત કરે, આ બધું કામનું છે. જેનાથી વાતાવરણને કે પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. આ સિવાય વનસ્પતિ જે પોતાનામાં ઉત્પન્ન થયેલા નકામા દ્રવ્યો છે એને પર્ણોમાં તેનો સંગ્રહ કરે છે અને પર્ણ ખરી પડે. બરાબર. આ સિવાય કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીઓ, ખબર જ છે વનસ્પતિ કોષની કોષ જે રસધાની છે એ ખૂબ જ મોટી હોય છે. આ ઉપરાંત વનસ્પતિઓ પોતાના શરીરમાં નકામા દ્રવ્ય તરીકે સ્ફટિકો, રેઝિન, લાકરાર, ગુંદર આ બધું પણ ઉત્પન્ન કરે છે. એટલે કેટલીક વાર પેલા વનસ્પતિના પ્રકાંડમાંથી જે ચીકના ચીકના પદાર્થો બહાર નીકળતા દેખાય છે ને એ બધા એના માટે નકામા છે, પરંતુ એમાંથી લાકરાર, ગુંદર, રેઝિન આ બધું તે પોતાની જલવાહી કેસીમાં તેનો સંગ્રહ કરે છે. અને વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં પણ, મતલબ મૂળ દ્વારા જે નકામા દ્રવ્યો હોય તેને તે પોતાની આસપાસની ભૂમિમાં તેનો ઉત્સર્જન કરે છે.